पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की श्री हरे कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय कथावार्ता सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર 10મું તરંગ 43મું ભગવાન શ્રીહરિ વિચરણ કરી ભુજ પધારે છે એ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું તેરા કે હરિજન તે હિકુ સુખ દેયે હરિ અપાર તેરા કે हरिजन ते ही को सुख दिए हरि अपार काला तलाव पूर ही आपेऊ धर्म कुमार धर्म कुमार श्री हरिए तेरा गामना हरिभक्तों ने अपार सुख आप्यो पछी त्यांथी काला तलाव गाम आव्या भीमजीभाई सुतार ते गाममां हरिभक्त हता તેનો બધો પરિવાર પણ અત્યંત નિષ્કામ હરિભક્ત હતો વિક્રમ સંવત 1859 પછી 10 વર્ષ સુધી શ્રીહરિ કચ્છમાં વિચરણ કરતા રહ્યા રામાનંદ સ્વામીને કચ્છ અતિ વાલું હતું કચ્છના સત્સંગના બીજ રામાનંદ સ્વામીએ નાખ્યા અને બીજને પાણી અને પોષણ ભગવાન શ્રીહરિએ કર્યું અને આજે કચ્છનો સત્સંગ ગુરુજીની આજ્ઞાથી ઘણી નાની ઉંમરમાં ઘણા વર્ષો સુધી કચ્છના હરિભક્તો સાથે રહેવાનું થયું પહેલી વિદેશની યાત્રા આફ્રિકા કરી મુંબાસા નૈરોબી ટાંઝાનિયા યુગાન્ડા આ બધા દેશમાં કચ્છી હરિભક્તો ત્યાર પછી તો વારંવાર આફ્રિકા જવાનું થયું ઓસ્ટ્રેલિયા જવાનું થયું સિસલ્સ જવાનું થયું મોરેશિયસ જવાનું થયું લંડન જવાનું થયું આ બધા દેશમાં કચ્છના હરિભક્તો છે કચ્છના હરિભક્તોના ધર્મનિયમ સત્સંગ એના જીવનમાં આજે પણ જોવા જેવા છે આજે પણ ટૂંકી અને ટચ વાત આટલી જ યાદ રાખો ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરે છે એની રક્ષા ભગવાન કરે છે એકલી ભક્તિ કરે છે કે એકલો ધર્મ પાળે છે એની ભગવાન કેટલી રક્ષા કરે છે કે નથી કરતા એ શાસ્ત્ર ના પાડે છે શાસ્ત્રને ખબર નથી આજ્ઞા પાળવાની છે અને ભગવાનની અણીશુદ્ધ ઉપાસના રાખવાની છે આ બે જ અક્ષરધામ સુધી પહોંચવાની પાંખો છે માટે આવા સમયમાં કચ્છની ધરતી કોરી કચ્છની ધરતીમાં પાણી નહોતું પણ કચ્છના માણસોમાં એવું પાણી હતું ને પરિણામે આજે તમે કચ્છમાં જાઓ ને કચ્છના 24 ગામમાં તમે જાઓ ને શું અમેરિકા ને લંડન એના કરતાં તમને સારી સુવિધાઓ આજે કચ્છના ગામડાઓમાં જોવા મળે હું તો ગયો છું ઘણીવાર અને 24 ગામ ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્તોથી ભરેલા ત્યાંની સમૃદ્ધિની શું વાત કરીએ એકલા ઇન્ડિયામાં નહીં આખા એશિયા ખંડની અંદર આખા એશિયા ખંડની અંદર સૌથી સમૃદ્ધમાં સમૃદ્ધ ગામ હોય તો રિચેસ્ટ વિલેજ હોય તો એ છે માધાપર ભારાસર અને બળદિયા અને ત્રણે ત્રણ ગામ કચ્છના 24ના
અને ત્રણે ત્રણ ગામ આખે આખા ચાર ચાર પાંચ પાંચ સાત સાત સ્વામિનારાયણ ભગવાનના મંદિરો છે અંદર. માટેવાલા ભક્તો, ભગવાનનું મેથેમેટિક્સ બહુ સ્પષ્ટ છે. સુખ અને દુઃખ આપણા હાથમાં છે. કેવી રીતે? ધર્મ પાળી ભગવાનની ભક્તિ કરીશું તો સુખ જ આપવાના ઠાકોરજી, ગમે તે જગ્યાએ ગમે તે પરિસ્થિતિમાં. પણ આજ્ઞા લોપી હશે, કહેવાય છે ને, ભૂલ કરે ને એણે ભોગવવું જ પડે. ભગવાનનો આટલો કાનૂન કડક છે. એમાં ભગવાન કોઈને છૂટછાટ આપતા નથી. શ્રીજી મહારાજ 10 વર્ષ સુધી કચ્છમાં ફર્યા. ક્યારેક એક માસ, કોઈક વર્ષમાં 2 માસ, કોઈકમાં 3 માસ, ક્યારેક વર્ષમાં 4 માસ, ક્યારેક 5 માસ અથવા 6 માસ કે 7 માસ સુધી વિચરણ કરતા, અરે ક્યારેક 8 માસ તો ક્યારેક 9 માસ સુધી એક વર્ષમાં શ્રીહરિ કચ્છમાં વિચરતા હતા. ગામે ગામ સુતાર હરિભક્તો હતા. તેમને ઘનશ્યામ શ્રીહરિએ બહુ સુખ આપ્યું હતું. શ્રીહરિ, સંતો અને વર્ણિયો જે હતા તે બધા કચ્છમાં સુતારના કહેવાતા. સુતાર ભક્તો મહારાજને માનતા, જેમાં શ્રીજી મહારાજના કચ્છની અંદર 2 અગ્રણી ભક્ત હતા, સુંદરજીભાઈ સુતાર અને હિરજીભાઈ સુતાર, બંને ભાઈઓ હતા, રાજાના મોટા કારભારી હતા. મહારાજનો સંતોનો ઉતારો એમને ત્યાં જ થતો. એટલા માટે કચ્છના લોકો ભગવાન સ્વામિનારાયણને સુતારના ગુરુ કહીને બોલાવતા. કચ્છમાં ભગવાન શ્રીહરિની આવી છાપ પ્રસિદ્ધિ પામી હતી. બોલો, કેવી છાપ? સુતારના ભગવાન. હવે કચ્છમાં આ સુતાર ભક્તો એ રાજાના કારભારી કેવી રીતે બન્યા એનો બહુ લાંબો ઇતિહાસ છે, એક સત્ય ઘટના છે. આપણે કોઈ વાતનું ખરેખરું સ્વરૂપ જાણવું હોય તો થોડા ઊંડા ઉતરવું પડે છે. ભૂતકાળમાં તમે નજર કરો ને ત્યારે વાસ્તવિકતા ઘણી બધી જાણવા મળતી હોય છે. કચ્છની આ ઘટના જાણવા જેવી છે. ઈસવીસન 1750ની સાલમાં ભુજમાં રાવ રાજાઓ રાજ્ય કરતા હતા, જેમાં ભારમલજી રાવ ભુજના રાજા હતા. રાજાના કુંવર ખેંગારજી રાવ એ દીકરા હતા, નવયુવાન હતા, યુવરાજ હતા, રાજ્યના અધિકારી હતા. પણ કહેવાય છે ને, જર, જમીન અને જોરું આ 3 કજિયાના છોરું. જર એટલે સંપત્તિ, જમીન એટલે મિલકત, એમાં સોનું વગેરે બધી સંપત્તિ, પ્રોપર્ટી, એસેટ આવી ગઈ. અને જોરું એટલે સ્ત્રી, ટૂંકમાં ધન, સંપત્તિ અને સ્ત્રી આ 3 તત્વ આવે એટલે ઝઘડા શરૂ થઈ જ જવાના. એમાં એ જેટલા વધે એટલા ઝઘડા વધારે. એટલા માટે જ ફરીવાર વાત કરીશ, ધન ના હોય ને ત્યારે એક જ દુઃખ, ક્યાંથી લાવશું, આટલું જ દુઃખ. પણ ધન વધી જાય ને, અર્થો હ્યનર્થ લોકે, જેના ઘરમાં પૈસા વધે ને એણે બહુ સાવધાન રહેવું જોઈએ, બહુ સાવધાન રહેવું જોઈએ. અર્થ અનેક પ્રકારના અનર્થનું કારણ છે. શ્રીમદ ભાગવત, ભક્ત ચિંતામણી ગ્રંથ, શ્રીમદ સત્સંગી જીવન, અર્થ એટલે પૈસા અનેક પ્રકારના અનર્થ એટલે અનેક પ્રકારના પાપનું કારણ છે. અર્થ એટલે પૈસા આવે ને એટલે માણસ બધા પાપ, ખોટું બોલતો થઈ જાય, ખોટું જોતો થઈ જાય, ખોટું કરતો થઈ જાય, અભિમાની બની જાય, અહંકારી બની જાય, વ્યસની બની જાય, ફેલ ફતુરવાળો બની જાય. અરે ગુણાત્યાનંદ સ્વામીને કહેવું પડ્યું કે ગરીબ આખી જિંદગીમાં જેટલું પાપ કરે છે એટલું વડોદરાનો ખંડેરાવ, સ્વામી નામ સાથે બોલ્યા, વડોદરાનો ખંડેરાવ એક દિવસમાં પાપ કરે છે. આ કોરોના વાયરસ આપણે બધા કહીએ છીએ, પણ શું છે? આ કર્મનો સિદ્ધાંત છે. તમે હમણાં આ વિડીયોમાં જોયું ને, જે ટ્રકો રેફ્રિજરેટરવાળી ટ્રકો હતી અને જે ટ્રકો મીટ લેવા માટે ફરતી હતી રોડ ઉપર, એ અત્યારે શું લઈને ફરે છે?
માણસના ડેડ બોડી. દુઃખ સાથે કહેવું પડે છે કે મરનારાની મોટા ભાગની સંખ્યા માંસાહારી લોકોની છે. ભલે આપણે એવી કેટેગરી ન કરવી જોઈએ, પણ કર્મનો સિદ્ધાંત સ્પષ્ટ છે છે અને છે. ખુદા કે યહાં દેર હે લેકિન અંધેર નહીં. અંધારામાં પાપ કરે એનું પણ અંજવાળામાં ફળ ભોગવવું પડે છે. ભગવાનના પિતા દશરથજી હતા, આપણે જાણીએ છીએ. રામને છોડી કામને આધીન થયા તો પિતા દશરથ કેવા દુઃખી થયા. અરે એક હશે પણ અઘરું પડશે ભાઈ, ઢાકવું કપટનું કામ જે. એક હશે પણ એટલા માટે ભૂલ થાય નહીં, એવું ઇમ્પોસિબલ છે. ભૂલ થાય, પણ ભૂલ થઈને તુરંત એનું પ્રાયશ્ચિત કરીએ, એમાં પશ્ચાતાપ કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ. ભગવાન ભૂલને માફ કરે છે, ભૂલ કરવાની આદતને માફ કરતા નથી. બહુ મારી નાની વાત યાદ રાખજો, પૂજ્યપાદ ગુરુજી સંતોની સભામાં ઘણી વાર કરે વાત, ભગવાન ભૂલને માફ કરે છે. શિશુપાલનો જન્મ થયો. જન્મ થતાની સાથે આગાહી થઈ કે આ શિશુપાલ, એનો વધ શ્રી કૃષ્ણના હાથે લખાયો છે. માને દીકરો તો ખૂબ વાલો હોય ને, કોઈ પણ માને, દીકરાથી વધારે કોણ વાલું હોય. એની માં કૃષ્ણ પાસે ભીખ માગવા આવી, હે કેશવ, હે યદુકુલ નંદન, મારી આટલી પ્રાર્થનાને તું સાંભળ, મારા દીકરાને તું મારતો નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કર્મના સિદ્ધાંતને કેમ તોડે, કેમ કે સિદ્ધાંત એમણે બનાવ્યો છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે તારી આટલી બધી જીદ છે, હું તને એટલું વચન ચોક્કસ આપીશ કે તારો દીકરો મરી જાય એવી ભૂલ એકવાર કરશે ને માફ કરી દઈશ, બે વાર કરશે ને માફ કરી દઈશ. એની માએ હાથ પકડ્યો, 99 વાર તારો દીકરો મારી નાખવો પડે આવી મોટી ભૂલ કરે ને તો પણ હું માફ કરી દઈશ. કેટલી વાર માફ કરીશ? પણ 100મી વખત નહીં. એની માને થયું, આટલી બધી ભૂલ તો કોણ કરે, 99 વાર મૃત્યુદંડ મળે આવી મોટી ભૂલ કરે તો પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે હું માફ કરીશ. તમે વિચારો ભગવાન કેટલા દયાળુ છે, કેટલા દયાળુ, વિચાર તો કરો. અને આપણે કથા જાણીએ છીએ, ભગવાન શ્રી કૃષ્ણને ભરી સભામાં દરબારની વચ્ચે શિશુપાલ જે ગાળો દેવાનું શરૂ કરે, કેવી ગાળો, કાનમાં કીડા પડે. ભાગવતજીમાં લખી છે અમુક ગાળો. અરે પાંડવોના શસ્ત્રો ખેંચાઈ ગયા, ભગવાન શ્રી કૃષ્ણે બધાને શાંત કર્યા, ઉભા રહો, હસતા હસતા ગણે છે, એક વાર, બે વાર, 99 અપશબ્દ સાંભળ્યા. ભગવાનને થયું 99 ભૂલ માફ કરી, પણ હવે આની ભૂલ કરવાની આદત પડી ગઈ છે, હવે આને માફ કરવો જોઈએ નહીં. એક હશે પણ અઘરું પડશે ભાઈ, ઢાકવું કપટનું કામ જે. કંઈક બીજા તારે કરવા પડશે કપટ તણા સંગ્રામ, માટે તું છોડ કપટનું કામ જે. પૈસો માણસને કપટી બનાવે. શું બનાવે? એટલા માટે જુઓ દાદા કેટલું સરસ કોઈ લખ્યું છે. પૈસાને શું કહેવાય? રૂપિયો કહેવાય ને. બહુ રૂપિયા વાળા બહુ રૂપિયા હોય, બહુ રૂપિયા વાળા બહુ રૂપિયા હોય. સમજાણી વાત? બહુ રૂપિયા વાળા બહુ રૂપિયા હોય, એ પછી બહુ રૂપિયા થઈ જાય. એની વાત ક્યારે ફરી જાય, એ ક્યારે અવળું સવળું કરી નાખે, 19-20 કરી નાખે, આઘું પાછું કરી, કોઈ બોલાય નહીં. કેમ કે કેમ ના બોલાય? પૈસાવાળા છે. એ ખોટું કરે તોય પણ હામાં હા કરવી પડે. એ રૂપિયો સહુનો રાજા જગતમાં, એ રૂપિયો સહુનો રાજા,
એ રૂપિયે મેલે માજા જગતમાં રૂપિયો સહુનો રાજા. એટલા માટે જેના ઘરમાં આમ સરસ શાસ્ત્રોમાં લખ્યું છે એટલે કહું તન મન ધન આ ત્રણ માટે સમજવા જેવી વાત. તન એટલે આપણું બોડી શરીર. તન આપણું શરીર બહુ પતલું હોય તો પણ સારું નહીં અને બહુ જાડું હોય તો પણ સારું નહીં. હમણાં તમે સાંભળ્યું પણ હશે કોરોના વાયરસને લીધે જે મરનારા લોકો છે એમાં વધારે વધારે ઉંમરલાયક માણસો છે. નંબર ટુ કંઈક ને કંઈક જેની હિસ્ટ્રી રોગવાળી છે, કંઈક મોટો રોગ છે અને આ વાયરસ આવી જાય એ લોકો પાછા સલામત નથી થતા. ત્રીજા નંબરમાં જે ઓબીસ છે, બહુ જાડા છે, જરૂર કરતાં બોડી જેનું વધારે ફેટવાળું છે, આવા લોકોની મરવાવાળી સંખ્યા છે. એની સામે કેટલા બધા રિકવર પણ થાય છે, કેટલા બધા લોકો રિકવર થઈ રહ્યા છે. મેં તમને ગઈકાલે વાત કરી હતી ડૉક્ટર સિદ્ધાર્થ, એના આખા પરિવારને લાગ્યો. ન્યુયોર્કમાં ડૉક્ટર છે, હોસ્પિટલમાં કામ કરે છે, ભગવાનની કૃપાથી આખો પરિવાર બહાર નીકળી ગયો, પાછા હોસ્પિટલમાં કામે લાગી પણ ગયા. આપણા અરવિંદભાઈ દાજી 70 વર્ષની ઉંમર છે, યંગ ન કહેવાય, કહેવાય 70 વર્ષની ઉંમર હોવા છતાં આજે તમે વિડીયોમાં જોજો ભગવાનની દયાથી એમના જમાઈ બહુ સિરિયસ હતા, એ પણ બધા નીકળી ગયા. તન એટલે શરીર કેવું હોવું જોઈએ, બહુ જાડું પણ સારું નહીં, બહુ પતલું મધ્યમ સારું. મન હંમેશા મોટું સારું, જેટલું મન મોટું હોય ને, ઉદાર હોય ને, વિશાળ હોય ને સારું. મન મોટું સારું, તન મધ્યમ સારું અને ધન છે ને થોડું ઓછું સારું. હવે આપણું મેથેમેટિક્સ કેવું છે દાદા? આખું ઉલટું. મન એકદમ સંકુચિત, એકદમ સંકુચિત. આજે માણસનું મન એટલું સાંકડું, એટલું નેરો થઈ ગયું છે ને, એટલું નેરો, એટલું સ્વાર્થી, લાલચું, લંપટ, લુચ્ચું, વાત જ ના થાય. સગા બાપને પણ આ લુચ્ચું મન છોડતું નથી, તમે જાણો છો. જે મન મોટું હોય તો સારું, એ હાવ સાંકડું થઈ ગયું છે. જે તન મધ્યમ હોય એ સારું, એ તન હવે ખાઈ ખાઈને દડા જેવું થઈ ગયું છે. ધનની તો વાત જ ન થાય, ગમે એટલું હોય તોય ઓછું પડે. ભુજના રાવ ભારમલજી, એમના દીકરા રાજકુમાર, નવયુવાન યુવરાજ ખેંગારજી રાવ યુવાન થયા, બાપ દીકરાને ખટપટ થઈ, જર જમીન અને જોરું વધે એટલે કજિયાના છોરું, ઝઘડા પણ વધે. રાજ પરિવારમાં તો શું ન હોય, ઝઘડાઓ એટલી હદ સુધી વધ્યા રાજકુમાર રાજ્ય છોડી એકલા રાતોરાત બહાર નીકળી ગયા. રાજકુમારને ગમે ત્યાંથી પકડવા માટે રાવે એટલે કે ભુજના રાજાએ સૈન્ય મોકલ્યું પાછળ. બાપ દીકરા વચ્ચેનો જંગ જેમ હવે રાજકુમાર જાન બચાવી ભાગ્યા છે. નવયુવાન હતા, આખા ભુજનો મેપ એની પાસે હતો, બહુ દૂર નીકળી ગયા અને મોરબી તાલુકાના દહીસરા નામના ગામમાં એક તળાવની પાળ ઉપર આવીને થાકીને સૂઈ ગયા છે. વહેલી સવાર થઈ, સવારના પહોરમાં ત્યાંથી એક સંન્યાસી નીકળ્યા. સંન્યાસીએ આશ્ચર્ય જોયું, તળાવની પાળ ઉપર સૂતા છે ભિખારીની જેમ. સંન્યાસીને કુતૂહલ થયું, સંન્યાસી તો સ્નાન કરવા આવ્યા હતા, એને થયું આ કોઈ ભિખારી હોય એવો લાગે છે, પણ આના પગમાં એક ચિહ્ન છે, જે ચિહ્ન એમ બતાવે છે કે આ રાજા થશે. જ્ઞાની હતા, પંડિત હતા, વિદ્વાન હતા. એટલે સંન્યાસી ત્યાં સ્નાન વગેરે કરી સંધ્યાવંદન કરી બેઠા છે, એમાં પહેલા રાજકુમાર જાગ્યા. જાગતાની સાથે સંન્યાસીએ કહ્યું કે ભાઈ, તમે તો કોઈ મોટા રાજકુમાર હો છો એવો લાગે છે અને ભવિષ્યમાં તમે રાજા પણ બનશો. આને આશ્ચર્ય થયું, હું મારી જાતને છુપાડવા માટે આટલે દૂર ભાગ્યો છું, આ મને ઓળખી ગયા. પહેલા ડર લાગ્યો, પછી એમ કહ્યું તમે મને કેવી રીતે ઓળખો છો? ત્યારે સંન્યાસી હસતા હસતા કહ્યું, ભાઈ હું તમને નથી ઓળખતો પણ તમારા ભાગ્યને ઓળખું છું.
તમારું ભવિષ્ય હું જોઈ શકું છું, તમે ચોક્કસ ભુજના રાજા બનશો. રાજકુમાર મનમાં મનમાં હસવા લાગ્યા, આ રાજા જો મને પકડી લેશે ને જેલમાં નાખી દેશે ને તો રાજા થવાની વાત તો જુદી, જીવીશ કે નહીં જીવું આ જ મોટો સવાલ છે મારી સામે. આખું સૈન્ય પાછળ પડ્યું છે, રાજા મને છોડશે નહીં. એ તેણે કહ્યું કે તમે કહો છો એ વાત મને ક્યારે મનાય, કે કંઈક તમે પુરાવો આપો તો હું રાજા બનું, એનો પુરાવો શું મને બતાવો. સંન્યાસી જ્ઞાની હતા, એમણે કહ્યું જો મારી વાત માં તમને આ ત્રણ વસ્તુ આજના દિવસમાં તમને દહીં ખાવા મળે, જારની રાબ ખાવા મળે અને ઘોડો મળે, આ ત્રણ વસ્તુ મળે તો ચોક્કસ માનજો કે ભવિષ્યમાં રાજ્ય પણ તમને મળશે, રાજાનું પદ પણ તમને મળશે જ. આમ કહીને સંન્યાસી તો ત્યાંથી નીકળી ગયા. રાજકુમાર મનમાં મનમાં વિચારમાં પડી ગયા કે સંન્યાસી મહારાજે કરેલી વાત શું ખરેખર સાચી હશે. આપણા દેશના દરેક મોટા મોટા ઇતિહાસની સાથે કોઈકને કોઈક સંત સંકળાયેલા છે. મારે કહેવું ન જોઈએ પણ આ સત્ય ઘટના છે, શું કરું. ભારત દેશના એક મહાન સંન્યાસી, પવિત્ર સંત કરપાત્રીજી મહારાજ, જેમની સ્થાપેલી સંસ્કૃત વિદ્યાલય ધર્મસંઘ સંસ્કૃત વિદ્યાલયમાં અમે ભણ્યા છીએ. સંસ્કૃતની પરીક્ષા મેં ત્યાંથી આપી છે. કરપાત્રીજી મહારાજ કેટલા પવિત્ર હતા, આખી જિંદગી પોતે હાથમાં હથેળીમાં અન્ન ભિક્ષાનું માગતા અને જમતા, એટલે એને કરપાત્રી કહેવામાં આવતા. આ સંત કેવા પ્રતાપી, કેવા મહાન, કેવા દિવ્ય હતા. ભારતમાં ગૌહત્યા વધી, ગૌહત્યાના વિરોધમાં બહુ મોટું આંદોલન થયું. એ આંદોલનમાં ભારતના હજારો સંતો જોડાયા, જેમાંના એ બધા સંતો દિલ્હીમાં આવ્યા. દિલ્હીની સાંસદની સામે એક સાથે બપોરના 12 વાગે, ભર બપોરે એક બે નહીં, 5-50 નહીં, 5000 જેટલા સાધુઓને ગોળીઓથી વિંધી નાખ્યા. આ સત્ય ઘટના છે, ભલે કોઈ મીડિયા બતાવે કે ના બતાવે. આટલું લોહી સાધુઓનું જ્યારે વહ્યું, કરપાત્રીજી મહારાજ એટલા બધા ઉકળી ગયા અને એમણે સાપ આપેલો એક વ્યક્તિ એવો આવશે કે આ બધાની શાન ઠેકાણે કરશે અને ભારતમાં ધર્મની સ્થાપના કરશે. ધર્મસંઘ સંસ્કૃત વિદ્યાલયની સ્થાપના સ્વામીજીએ કરેલી છે, એમાં રાજવંશી દ્વિવેદીજી બહુ મહાન પવિત્ર વિદ્વાન, કેટલા પવિત્ર વ્યક્તિ, આ જેમની પાસે મેં ભણ્યા છીએ, જેમના જીવન જોયા છે. આખી જિંદગી દાદા નળનું પાણી એમણે વાપરેલું નથી. યમુનાજીમાંથી પાણી વિદ્યાર્થીઓ ભરીને લાવે, એનાથી નાવાનું, એનાથી પાણી પીવાનું. 99 વર્ષની ઉંમર હતી, 99 વર્ષની રાજવંશી દ્વિવેદીજી. કેટલા પવિત્ર વિદ્વાનો, જેમના અમે પુષ્કળ દર્શન કર્યા છે. 99 વર્ષની ઉંમરના રાજવંશી દ્વિવેદીજી, તમે ખાલી પોસ્ટકાર્ડ લખો એટલું લખો ગુરુજી વૃંદાવન, આટલું લખી દો ને તમે, એટલી પોસ્ટકાર્ડ સીધો રાજવંશી દ્વિવેદીજીના ઘરે જઈને પહોંચે. પણ રહેવાનું એમનું કેવડું હતું, 10x10ની રૂમ, એક નાની એવી અંધારી કોટળી જેવડી કોટળી, એની અંદર બેઠા હોય. સામે આવીને કોઈ પણ વ્યક્તિ બેસે, કોઈ પણ શાસ્ત્ર ખોલે, સંસ્કૃતનો ગ્રંથ બોલે, એટલે તમારી વાંચવામાં ભૂલ થાય પણ એની ભૂલ ન થાય. આવા પવિત્ર જીવન, આવી દિવ્ય વિભૂતિઓ, આવા મહાન સંતો આ દેશમાં થયા છે. એટલા માટે તો કહેવાય છે ને, આપણો દેશ એ સાધુ સંતોને ભગવાનનો દેશ છે. કરપાત્રીજી મહારાજ, એમણે સાપ આપેલો, એમણે સંકલ્પ કરેલો, એમણે પ્રાર્થના કરેલી ભગવાનને, જેના પ્રતાપે ભારતને એક એવો ફકીર જેવો રાજા મળ્યો છે અત્યારે, એમ જ કહી શકાય ને દાદા, જેને આગળ પાછળ ઉપર નીચે કંઈ નથી. મોદી સાહેબ તો કહે છે ને હું તો ફકીર છું, કહે છે ઘણી વખત. સાધુઓના આશીર્વાદથી આવ્યા છે. હમણાં પણ તમને ખબર છે, કેદારનાથમાં ગયા, કેદારનાથની ગુફામાં 17 કલાક આ વ્યક્તિ બેઠા, 17 કલાક. કેદારનાથ શું છે, કેદારનાથની ગુફા કેવી હોય, તમે એકવાર જાઓ તો ખબર પડે. અમે તો ગયા છીએ ગુરુજીની સાથે, ત્યાં 17 મિનિટ રહેવું ને એ પણ કામ છે, કાતિલ ઠંડી હોય દાદા. પૃથ્વીનારાયણ સહા, નેપાળના રાજા, જેમણે કાઠમંડુ શહેર વસાવ્યું,
નેપાળના મહાન રાજવી કહેવાય, એની સાથે પણ સંતોની કથા સંકળાયેલી છે. આ પૃથ્વી ઉપર કોઈ પણ વ્યક્તિ સુખી થાય છે કાં ભગવાન કાં સંત કાં ભક્તના આશીર્વાદથી જ થાય છે, આ નક્કી છે. વચનામૃતમાં મહારાજે આ વાત એ રીતે કરી. મહારાજ કે જેનું પણ રૂડું થાય છે ભગવાનને ભગવાનના ભક્તની સેવાથી થાય છે, જે કોઈનું ભૂંડું થાય છે ભગવાનને ભગવાનના ભક્તના દ્રોહથી થાય છે. સંન્યાસીના આશીર્વાદ મળ્યા, રાજકુમાર વિચારમાં પડ્યા કે શું ખરેખર મને રાજ્ય મળશે. મનમાં વિચારો ચાલ્યા કરે એમાં એક ગામમાં એક સ્ત્રી એ પાણી ભરવા માટે તળાવમાં આવે છે. હવે તળાવના કિનારે આવેલી પાણી ભરવા એ સ્ત્રી એણે આ રાજકુમારને ઓળખી લીધા, કારણ કે એ સ્ત્રી ભુજના એક સુથાર એની બહેન હતી અને કચ્છના મોરબી તાલુકાના દહીસરા ગામમાં પરણાવી હતી. એટલે ભુજની એ દીકરી ઓળખી ગઈ અને તુરંત રાજકુમારને જોઈને પૂછ્યું, અરે કુંવર સાહેબ, તમે એકલા અટુલા આ દશામાં કેમ, શું થયું? કુંવર તો વિચારમાં પડી ગયા, બહેન તમે મને કેમ ઓળખો છો? એમણે કહ્યું, ભુજમાં મારું પિયર છે, અહીં મારું સાસરું છે, અમે તો ભુજના છીએ, ભુજના કુંવરને ન ઓળખીએ? સાંભળીને કુંવરને વિશ્વાસ બેઠો. તેણે બધી હકીકત કહી. તે સાંભળી બહેને કહ્યું, કોઈ ચિંતા ન કરો, હું તમારી બહેન છું, તમારો જીવ બચાવો એ મને મારા જીવ બચાવવા જેટલી ચિંતા છે, માટે બેસ્યો નહીં, મારી સાથે મારા ગામમાં ચાલો, ઘરે ચાલો. આગ્રહ કરી ઘરે લઈ ગઈ. ખેંગારજીને ઘરે રાખ્યા, જમવા માટે દહીં અને ઝારની રાબ આપી. દહીં જોતાની સાથે ઝારની રાબ જોતાની સાથે પેલા સાધુના વચન યાદ આવ્યા. કુંવરને આશ્ચર્ય થયું, લાગ્યું કે સાધુના વચન કદાચ ફળવાના. કુંવરે કહ્યું કે મને પકડવા માટે આખું સૈન્ય પાછળ આવે છે, માટે હું જો અહીં રોકાઈશ મારા જીવ ઉપર જોખમ છે. પેલી દીકરીએ કહ્યું કે મારી પાસે બહુ સારો જાતવાન ઘોડો છે, તમને આપી દઈએ, તમારે જ્યાં જવું હોય ને ઘોડો લઈને ભાગી જાઓ. ઘોડો આપ્યો, સાંજે ઘોડો લઈને ઉપડી ગયા. પણ કુંવરને વાત નક્કી થઈ ગઈ, જમવામાં દહીં મળ્યું, જમવામાં ઝારની રાબ મળી અને ઘોડો મળ્યો. સંતે કહ્યું હતું, આ ત્રણ વસ્તુ મળે તો માનજો કે તમને રાજ્ય પણ મળશે જ. કુંવર ભાગી ગયા. ભાગતા ભાગતા છેક ગુજરાતમાં આવ્યા, ગુજરાતની અંદર અમદાવાદમાં આવ્યા. અમદાવાદમાં મોમિન ખાનના નવાબને ત્યાં રોકાયા. બનેલું શું, અમદાવાદમાં પહેલાં દામોદર રાવજીએ શાસન કરેલું. હવે દામોદર રાવનું શાસન એ કેવી રીતે આવ્યું, તો મોમિન ખાન નવાબ એ પહેલા હતા મુસ્લિમ, મુસ્લિમ શાસન. એ મુસ્લિમ શાસન સાથે બહુ મોટી તકરાર થઈ. પેશવાનું શાસન જે મહારાજના વખતમાં હતું, એ પેશવા રાધોબા અને દામોદર રાવ એ 1753 સાલમાં પેશવા સરકાર ત્યાં આવેલી. જર જમીનને જોરું, ત્રણ કજિયાના. હવે આ પેશવાના રાધોબા સાથે આ કુંવરને બહુ સારી મિત્રતા હતી. ત્યાં રહ્યા, રાધોબાનો સહકાર લીધો અને કચ્છના રાવ ઉપર ચડાઈ કરી, સગા બાપ ઉપર, અને ચડાઈ કરી અને કચ્છના રાજાને હરાવી અને રાજકુમાર પોતે રાજા બની ગયા. રાજા બન્યા પછી એને પેલી બહેન યાદ આવી કે મને તે દિવસે એ દીકરીએ જો સાથ ન આપ્યો હોત, ઘોડો ન આપ્યો હોત, ઘરમાં દહીં ઝારની રાબ જમાડી ન હોત તો અહીંયા સુધી ન પહોંચત. માણસોને મોકલી, એ દીકરીને બોલાવવામાં આવી અને આગ્રહ સાથે ખેંગારજી રાવે એટલે કે રાજાએ, કચ્છના રાજાએ એને કહ્યું કે હવે તારે પરિવાર સાથે આ દરબારમાં રહેવાનું છે. એના પરિવારને કારભારું બહુ મોટું સોંપી દીધું, એટલે રાજ્યના કારભારી બનાવ્યા. અને ત્યારથી એ સુતાર જ્ઞાતિના લોકો કચ્છના રાવની સાથે, રાજાની સાથે કારભારી તરીકે કામ કરતા થયા. અને એ જ પરંપરામાં સુંદરજીભાઈ સુથાર અને એ જ પરંપરામાં હિરજીભાઈ સુતાર એ પણ આવતા, એટલા માટે કચ્છના રાજાના એ બંને કારભારી હતા. પછી તો ઘણી લાંબી કથા છે. અને શ્રીજી મહારાજ સુંદરજીભાઈ હિરજીભાઈને ત્યાં રોકાતા. શ્રીજી મહારાજના બંને મુખ્ય સેવકો હતા, કાર્યકર્તા હતા, એટલે ભગવાન સ્વામિનારાયણ પણ સુતારના ભગવાન કહેવાતા. કચ્છમાં સૌ પહેલા ગુર્જર સુતાર હરિભક્ત થયા, પછી તો જાત જાતના પર હરિભક્ત થયા. તેમાં ઉચ્ચ કુળના બ્રાહ્મણો કે જેને દારૂ ને માંસની રુચિ ન હતી તે બધા હરિભક્ત થયા હતા. મોટા મોટા ક્ષત્રિય રાજાઓ દરબારો પણ મદ્ય અને માંસને તજીને મહાન ભાગ્યશાળી હરિભક્ત થયા હતા.
જે પવિત્ર વેશ્યો વાણિયા કણબી આદિ કહેવાતા હતા તે બધા નર નારી સારા હરિભક્ત થયા, જગતમાં ભારે યશસ્વી બન્યા, તેમનો તો અવધિ જ રહ્યો નહીં, તેઓ સૌથી વધારે શ્રદ્ધાળુ થયા. લો, જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસ આ બે તત્વ એવા છે ને. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, શિવજી એ વિશ્વાસનું પ્રતીક છે અને મા પાર્વતી એ શ્રદ્ધાનું પ્રતીક છે. જે શ્રદ્ધા કહેવાય છે તે બધી વૈશ્ય ભક્તોમાં આવીને રહી છે, શૂદ્રોમાં પણ શ્રદ્ધા પોણી રહી છે. તે સેવા કરે ત્યારે જણાય આવે, સેવા આવે ને ત્યારે ખબર પડે કોને કેટલી શ્રદ્ધા છે. અને જેની જેટલી શ્રદ્ધા હોય ને એટલી સેવા કરી શકે. હમણાં લંડનથી હરિભક્તોએ ઠાકોરજી માટે તલના હાર બનાવીને મોકલ્યા, તમે આ ફોટામાં જોઈ શકો છો. તલના હાર, મહારાજનો જન્મદિવસ હતો. હર્ષદભાઈ વેકરિયા લંડનમાં બહુ સારા હરિભક્ત છે, આફ્રિકાવાળા રવજીભાઈ છે એમના જમાઈ થાય. દર વર્ષે ઠાકોરજીના જન્મદિવસ નિમિત્તે, હરિજયંતિ નિમિત્તે લંડનથી હાર બનાવે, તલનો હાર. તલનો હાર બનાવતા કેટલો સમય લાગે? મગનો હાર બનાવ્યો, તલનો હાર, મગનો હાર તમે આ ફોટામાં દર્શન કરી શકો. એમણે મોકલી તો દીધો તો ઘણા સમયથી, એમને બહુ શંકા હતી, અમને પણ શંકા હતી નહીં આવે. પણ ભગવાન કેટલા પ્રતાપી છે, કેટલા પ્રગટ છે, હરિજયંતિના બે દિવસ પહેલાં જ એ હાર અહીંયા અમેરિકા પહોંચી ગયો અને મહારાજે હરિજયંતિના દિવસે ધારણ કર્યો હતો. તમે બધા દર્શન કરી શકો છો. સાચી શ્રદ્ધા હોઈને, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય, જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. ફેઇથ મૂવ્સ ધ માઉન્ટેન. આપણી પાસે શ્રદ્ધા ને વિશ્વાસ ખૂટે છે ને એટલા માટે આપણી ભક્તિ નબળી છે. ભરોસાવાળી ભક્તિ છે ને એ જ ભગવાનને રાજી કરી શકે છે. ભરોસા વિનાની ભક્તિ ભગવાનને રાજી નથી કરી શકતી. આપણી ભક્તિ લૂલી છે, નમાલી છે, કારણ કે એમાં ભરોસો વિશ્વાસ નથી. મહારાજ કેવી સરસ વાત કરે છે, સેવા કરે ને ત્યારે શ્રદ્ધા જણાય આવે છે. ચારે વર્ણોમાં જેની જેટલી શ્રદ્ધા હોય તે જ્યારે સેવા કરે છે ત્યારે દેખાઈ આવે છે. જેની સેવા હોય તેનું તેવું ફળ છે, તે ફળ સેવાને બતાવી દે છે. સેવા ક્યારેય છુપાતી નથી. આ સત્સંગમાં મહાનમાં મહાન હોય તો સેવા છે, પણ સેવાનો પ્રાણ શ્રદ્ધા ને વિશ્વાસ છે. શ્રીહરિવર અને સંતોની સેવા કરવા માટે હવે તો ચાર વર્ણના હરિભક્ત ઘણા બળવાન થઈ ગયા છે. જેને જેવું ઘટે તેવું વસ્ત્ર અન્ન આપે છે. શ્રીહરિને માટે તો કેટલાક ઘરેણા આપે છે, ધન અને વિવિધ પ્રકારના વાહન પણ આપે છે. આવી રીતે ભક્તો ખૂબ સેવા કરે છે. હજી કથા ઘણી લાંબી છે, મેં વાલા ભક્તો આપને વાત કરી હતી. જે સેવા કરે છે, ભક્તિ કરે છે, પણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરે છે. એની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરેલી ભક્તિ એ પ્રાર્થના બને છે અને પ્રાર્થના ભગવાન સ્વીકારે છે. અરવિંદભાઈ દાજી જેમની મેં વાત કરી હતી, અત્યારે કોરોના વાયરસનું સંકટ આખા વિશ્વમાં ચારે બાજુ વ્યાપી રહ્યું છે, ત્યારે જે લોકો શ્રદ્ધાવાળા છે, ભગવાનમાં આસ્થાવાળા છે, એ પરિવારો આમાંથી બચી જાય છે, ઉગરી જાય છે. એકાદવાર કદાચ કોઈક કારણસર, કોઈક નાની મોટી ભૂલને લીધે આ વાયરસથી સંક્રમિત બને ને, ઇન્ફેક્ટેડ થાય ને, તો પણ એમાંથી નીકળી જાય છે. અરવિંદભાઈ કંડારી ગામના રહેનારા, 70 વર્ષની ઉંમર, તેમ છતાં કોરોના વાયરસથી એકદમ ભગવાનની દયાથી બચી ગયા. પોઝિટિવ હતા પણ અત્યારે એકદમ સ્વસ્થ છે. એમનો નાનકડો વિડીયો અત્યારે આપણે નિહાળીશું. અત્યારે લોકોને ઘણા બધાને ડર લાગે છે, બધાને આ નાનો વિડીયો પ્રેરણા આપે એવો છે. જય સ્વામિનારાયણ. પૂજ્ય ગુરુજીને સાષ્ટાર્દનામ સાથે નમસ્કાર. લોયાધામના સંતોને મારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. હું ઘણા આનંદની સાથે વાત કરું છું. મને ઘણું સારું થઈ ગયું છે. હું સવારમાં નૈના કોઠે અડધની એક ચમચી નાખીને એ સવારમાં અડધનું પાણી પીતો હતો અને બપોરને સાત ત્રણઠામ અજમો, આદુ અને તજ નાખીને એનું પાણી ઉકાળો કરીને પીતા હતા. તે મને ઘણું સારું થઈ ગયું છે અને
હરિ જયંતિ હરિ હરિ જયંતિનો મહાપૂજા કરી, અગિયારસનો ભક્તિ યજ્ઞ કર્યો, પૂનમનો હનુમાન જયંતિનો ઉત્સવનું બધું કર્યું ટીવીમાં જોઈને, અને 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 ભક્તિ યજ્ઞને દિવસે ભક્તિ યજ્ઞને દિવસે શનિવારે મારા જમાઈ રાકેશકુમારને પણ હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે, અને એમને અત્યારે ઘણું સારું છે, અને બે દિવસમાં એમને હતી અમે હળદરનું પાણી અને આ સૂંઠ આદુ ને તજ અને અજમાનું ઉકાળો પડીએ છે, એમને પણ ઘણું સારું છે. સર્વ હરિભક્તોને, સર્વ સંતોને, સર્વ હરિભક્તોને, દાદાઓને મારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, આપણે નિહાળ્યું હમણાં, જોયું. હું કહેવા આટલું જ માગું છું, બસ શ્રદ્ધાને વિશ્વાસ રાખો, અને સાથે સાથે ભગવાનની આજ્ઞા. ભગવાન ક્યારેક સંત મારીને આજ્ઞા કરે, ભક્ત મારીને કરે, સરકાર મારીને કરે, અત્યારે સાવધાની રાખો. અત્યારે ઘણા બધા પરિવારની અંદર નાનો મોટો ભય કોરોનાનો વ્યાપી ગયો છે. ઘણાને થોડી શરદી ખાંસી થઈ છે, ડર છે કોરોના પોઝિટિવ તો નહીં હોય ને. જો ડર ગયા સો મર ગયા. આ પરિસ્થિતિમાં ડરવા જેવું નથી. આ પરિસ્થિતિમાં આપણે સાવધાન ચોક્કસ રહેવાનું છે, ડરવાનું નથી, સાવધાન રહેવાનું છે. ભગવાનનું ભજન કરજો. અરવિંદભાઈના ઘરમાં કેવો પરચો, એમના જમાઈ તો સિરિયસ હતા, ઓક્સિજનમાં હતા, આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા, બોલવાની પણ તકલીફ હતી, ચાલવામાં પણ તકલીફ હતી. પહેલાં તો એ લોકો દવાખાને લઈ ગયા, પરિવારને મોટું સંકટ એ આવી પડ્યું, કોઈ કોમ્યુનિકેશન થઈ ન શકે, શું સિચ્યુએશન છે ખબર નહોતી પડતી. પણ દરરોજનું આપણું જન્મંગલનું પૂજન ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસથી કરતા હતા. પરિણામ શું આવ્યું? હરિજયંતિના મહાપૂજાના દિવસે એટલી શ્રદ્ધાથી એ પરિવારે મહાપૂજા કરી, તે જ દિવસે રાત્રે મેસેજ આવ્યા કે હવે હાઈ ઓક્સિજનમાં હતા, એમને હવે થોડા ઓછા લો ઓક્સિજનમાં પર લાવ્યા છે, એટલે પરિસ્થિતિ હવે કંઈક સુધારા ઉપર છે. પરિવારની શ્રદ્ધા વધી ગઈ, ભક્તિ વધી ગઈ. આખા પરિવારે એટલું ભજન કર્યું, દરરોજ આપણી ભક્તિ યજ્ઞમાં જોડાતા વચનામૃતના પાઠ, ભક્ત ચિંતામણીના પાઠ, એ પાઠો થયા, ફરીવાર સમાચાર મળ્યા, પરિસ્થિતિ વધારે સારી છે. અને છેલ્લે આપણે જ્યારે ત્રીજો ભક્તિ યજ્ઞ કર્યો, ત્યારે હનુમાન જયંતિનો દિવસ કર્યો, તે દિવસે સમાચાર મળ્યા કે આઈસીયુમાંથી એમને બહાર લાવવામાં આવ્યા, અને આ શનિવારે આપણે ભક્ત ચિંતામણીના 22 પાઠ જ્યારે કર્યા, તે જ દિવસે પાઠ શરૂ કર્યા 5:30 વાગે, અને 5:15 વાગે લગભગ રાકેશભાઈનો મેસેજ મારા ફોનમાં આવ્યો હતો કે મને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દીધો. વિચાર તો કરો, આપણને આમ રીતસરનું દેખાતું જાય કે સારું થઈ રહ્યું છે, ડૉક્ટર મિત્રોની ચોક્કસ એમાં બહુ જબરજસ્ત સેવાઓ છે, મેડિકલ સુવિધાઓ એનો પણ સહકાર છે, પણ સાથે સાથે ભગવાનની કૃપા પણ જોડે દેખાઈ આવે આપણને. આપ સર્વે સાવધાની રાખજો. કોરોના હોય કે ન હોય, હમણાં ગરમ પાણીનો વધારે ઉપયોગ કરજો. જમવામાં પણ ગરમ સૂપ છે, અરવિંદભાઈએ વાત કરી, આદુ છે, અજમો છે, તજનો પાવડર છે, આ નાખેલો ઉકાળો છે, અથવા તો કઢીમાં, દાળમાં આ બધી વસ્તુ થોડી વપરાય, જેનાથી અત્યારે ઇમ્યુન સિસ્ટમ સારી રાખવી જરૂરી છે. ઠંડા ખોરાક, આઈસ્ક્રીમવાળા ખોરાક, ફ્રીજમાં મૂકેલા બહુ ખોરાક, ઠંડુ પાણી, આ બધું હમણાં મહેરબાની કરી કોઈ વાપરશો નહીં. ભગવાનની કૃપાથી બધા બચી જાય છે. એમના જમાઈ એ પણ ખૂબ સ્વસ્થ થઈ ગયા. એક નાનો વિડીયો આપણે જોઈ લઈએ, ત્યારબાદ આપણે જન્મંગલથી પૂજન કરવું છે. જય સ્વામિનારાયણ સર. બધા સંતો અને હરિભક્તોને, અને હવે મારે સારું છે. આપ સર્વેએ નિહાળ્યું એટલા માટે કે જે અત્યારે કોરોના વાયરસમાં એવું કહેવાય છે, એકવાર વેન્ટિલેટર ઉપર ગયાને એ પાછા આવે એવી કોઈ શક્યતા બહુ ઓછી દેખાય છે. રાકેશભાઈ આઈસીયુમાં હતા, વેન્ટિલેટર ઉપર હતા, એટલી બધી તકલીફ હતી, શ્વાસ લઈ નહોતા શકતા, અને તાત્કાલિક આવું થઈ ગયું હતું, આ વાયરસ એટલો બધો સંક્રમિત બન્યો હતો, પરંતુ એવી પરિસ્થિતિમાંથી પાછા ઘરે આવી ગયા અને સ્વસ્થ પણ થઈ ગયા છે. વાલા ભક્તો, ભક્તિની આ શક્તિ છે, માટે ભક્તિ કરજો, ભગવાનમાં વિશ્વાસ રાખજો,
આપણે જે જન્મંગલથી પૂજન કરીએ છીએ, પૂજનથી ભક્તો એટલા બધા રાજી છે. ખૂબ ભાવ અને શ્રદ્ધાથી આપણે દરરોજ પૂજન કરીએ છીએ. દરેક જીવનું ભગવાન સારું કરે એટલા માટે પ્રાર્થના સાથે પૂજન કરીએ છીએ. સાથે સાથે એક પ્રાર્થના હવે ઉમેરવાની છે. આ કાર્યમાં જે ડોક્ટરો, જે હોસ્પિટલના સ્ટાફના માણસો, એડમિનિસ્ટ્રેશનના માણસો અત્યારે આવી પરિસ્થિતિમાં દર્દીઓની સેવા કરે છે, પ્રાણના જોખમે રિસ્ક લઈને દર્દીઓની સારવાર કરે છે. ડૉક્ટર નૈસદભાઈ માંડલિયા મને વાત કરતા હતા, પરિસ્થિતિ આપણે સાંભળીએ ચોક્કસ ડૉક્ટરોને આપણે ધન્યવાદ આપવા પડે. માટે જે કોઈ ડૉક્ટરો છે, ડૉક્ટર સિદ્ધાર્થ છે, ડૉક્ટર યોગેશ ભગત રાણપરિયા, ડૉક્ટર પરાગ ભગત પણ જે જગ્યાએ કામ કરે ત્યાં 7-8 કેસ છે, તો આ બધા ડૉક્ટરો માટે પણ આપણે પ્રાર્થના કરીએ. મહારાજ આ બધા ડૉક્ટરોને શક્તિ આપે કે પોતાનું સ્વાસ્થ્ય સાચવી શકે અને બીજાનું સ્વાસ્થ્ય સારું કરી શકે. તો એના માટે આપણે અત્યારે જન્મંગલથી પૂજન કરીશું. આપ સર્વે પરિવાર સાથે પૂજનમાં જોડાજો. બોલો ઘનશ્યામ મહારાજની.